ત્યારબાદ વંદનાબેન એકસો આઠ એમ્બ્યુલન્સમાં ઉમલ્લા ગામે સરકારી દવાખાને લઈને જઈ રહ્યા હતા તેમ સમયે રાયંગપુરા અને ઉમલ્લા ગામ વચ્ચે સ્ટેટ હાઈવે પર અકસ્માત થયો હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો અકસ્માતના કારણે ટ્રાફિક જામ વાહનોની લાંબી કતારો લાગી હોવાના કારણે એકસો આઠ એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી આ ટ્રાફિક જામમાં ફસાયેલી એમ્બ્યુલન્સમાં વંદનાબેનને પ્રસૂતિની પીડા ઊભી થતાં એક એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમના એમટી જીગર પ્રજાપતિએ પાયલોટ દેવેન્દ્રભાઈને કહેલ કે એકસો આઠ એમ્બ્યુલન્સની સાઈડમાં ઊભી રાખી એમ્બ્યુલન્સમાં જ મહિલાને સફળ પ્રસૂતિ કરાવવા માટે તૈયારી કરી હતી ત્યારબાદ ઉપર અમદાવાદ બેઠેલા ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ એક એકસો આઠ એમ્બ્યુલન્સમાં વંદનાબેનને સફળ પ્રસૂતિ કરાવી સરાહનીય કામગીરી કરી હતી તંદુરસ્ત બાળકને જન્મ આપતા ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે ઉમરલા સરકારી દવાખાને લઈ જવાયા હતા સગર્ભાના ઘરના સભ્ય દ્વારા એકસો આઠની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો વલ્લીભાઈ બાબરિયા જેડેશ ટીવી ફરુચ